સમયમાં પાંચમો સવાલ છે એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળોનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મેળવે છે ભાવ આપેલો છે અને પુરવઠો આપેલો છે પહેલો કોલમ તમારો એક્સ બીજો કોલમ તમારો વાય ક્રમાંક સહ સંબંધાંક કીધું છે ક્રમાંક સહ સંબંધાંક માટે સૂત્ર છે આર બરાબર એક માઇનસ છ સિગ્મા ડી નો સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n નો વર્ગ માઇનસ 1 તો d મેળવવા છે પહેલા તો આપણે શોધીશું rx rx એટલે x માં સૌથી મોટી કિંમત નંબર 1 આપવાનો તો x માં સૌથી મોટી કિંમત એટલે 77 એને નંબર આપવાનો 1 પછી એના કરતા નાની 68 એને નંબર આપવાનો 2 પછી નાની 65 એને નંબર આપવાનો 3 પછી 50 એને નંબર આપવાનો 4 પછી 48 એને નંબર આપવાનો 5 પછી 43 એને નંબર આપવાનો 6 43 પછી 38 એને નંબર આપવાનો 7 પછી 35 એને નંબર 8 પછી 30 એને નંબર 9 અને 25 એને નંબર 10 એટલે તમારો RX કમ્પ્લીટ બાજુમાં RY હવે Y માં સૌથી મોટી કિંમત નંબર 1 આપવાનો તો Y માં સૌથી મોટી કિંમત કઈ છે 60 તો એને નંબર આપવાનો 1 પછી એના કરતા નાની કિંમત એના કરતા નાની 53 એને નંબર આપવાનો 2 પછી 52 એને નંબર આપવાનો 3 પછી 52 પછી 45 એને નંબર આપવાનો 4 પછી 42 એને નંબર આપવાનો 5 પછી 42 પછી 41 એને નંબર આપવાનો 6 પછી 38 એને નંબર આપવાનો 7 પછી 37 એને નંબર આપવાનો 8 પછી 27 એને નંબર આપવાનો 9 અને લાસ્ટમાં 25 એને નંબર આપવાનો 10 હવે મેળવવાનું છે d d મેળવવા માટે સૂત્ર છે rx - ry એટલે 3 - 3 અહીંયા આવશે 0 2 - 2 અહીંયા આવશે 0 6 - 5 તો અહીંયા આવશે 1 7 - 1 એટલે 6 1 - 4 એટલે -3 5 - 6 એટલે -1 8 - 8 એટલે 0 9 - 7 એટલે 2 10 - 10 0 4 - 9 એટલે -5 બાજુમાં શોધવાનું છે d નો સ્ક્વેર એટલે જે d આવ્યો એનો વર્ગ કરવાનો તો 0 નો વર્ગ 0 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 બે નો વર્ગ 4 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 સરવાળો એટલે સિગ્મા ડી નો સ્ક્વેર સરવાળો કરશો તો સરવાળો આવશે એમાં 76 એટલે ડી નો સ્ક્વેર આપણે ઘરે આવી ગયું સૂત્રમાં કિંમત મૂકીશું તો 1 - 6 કૌંસમાં 76 ભાગ્યા n કેટલી સંખ્યાઓ 10 એટલે 10 કૌંસમાં 10 નો વર્ગ માઇનસ 1 તો 1 - 6 - 76 કરીએ તો જવાબ આવશે 456 ભાગ્યા 10 કૌંસમાં 100 - 1
तो एक माइनस 456 भागा 10 काउंस माना 1, तो एक माइनस 456 भागा 990 भाग आपीशु, तो भाग आपे पछी जवाब आवशे 1 - 0.4606। एक माती 0.4606 माइनस करीशु तो जवाब आवशे 0.54 એટલે ફાઇનલ આન્સર 0.54। તેમાં છઠ્ઠો સવાલ છે કે ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષામાં લેવામાં આવે તો પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લેલ 2 પરીક્ષામાં પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓને નીચે મુજબ ક્રમ આપ્યા છે એટલે અહીંયા ક્રમ આપી દીધો છે। આ પરથી બંને પરીક્ષાના પરિણામ વચ્ચે સામ્યતા જણાવો અને ક્રમાંક સહસંબંધ શોધો। ક્રમ આપી દીધો છે, જ્યારે ભી ક્રમ આપી દીધો હોય એટલે પહેલો કોલમ તમારો RX રહેશે અને બીજો કોલમ તમારો RY રહેશે। શોધવાનું છે આપણને D, D શોધવા માટે સૂત્ર RX - RY, તો 5 - 7 એટલે -2, 1 - 1 એટલે 0, 2 - 4 એટલે -2, 3.5 - 6 એટલે -2.5, 3.5 - 5 એટલે -1.5, 7 - 3 એટલે 4, 6 - 2 એટલે 4। બાજુમાં d નો સ્ક્વેર -2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, -2 નો સ્ક્વેર 4, 2.5 નો સ્ક્વેર 6.25, 1.5 નો સ્ક્વેર 2.25, 4 નો સ્ક્વેર 16, 4 નો સ્ક્વેર 16, સિગ્મા d નો સ્ક્વેર સરવાળો, તો સરવાળો આવશે એનો 48.5। સૂત્ર છે R બરાબર 1 - 6 સિગ્મા d નો સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n નો વર્ગ -1, તો 1 - 6 ગુણ્યા d નો સ્ક્વેર છે 48.5 ભાગ્યા n કેટલા 3 - 3 - 1 - 7 એટલે 7 કૌંસમાં 7 નો વર્ગ - 1, 1 - બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર આવશે 291 ભાગ્યા 7 કૌંસમાં 7 નો વર્ગ - 49 - 1 એટલે 1 - 291 ભાગ્યા 7 કૌંસમાં 49 - 1 એટલે 48। 1 - 291 ભાગ્યા બંનેનો ગુણાકાર કરશો તો બંનેનો ગુણાકાર આવશે 336। 1 - 12 આપ્યા પછી આન્સર આવશે 0.6661। આર બરાબર માઇનસ કરશો તો આન્સર આવશે 0.1339 એટલે ફાઇનલ આન્સર 0.13। પહેલો સવાલ છે 8 છેલ્લામાં ખાતરનો વપરાશ અને ઉત્પાદકતા ની માહિતી નીચે આપેલી છે, તે પરથી કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો। પહેલો કોલમ આપણો એક્સ, બીજો કોલમ વાય, સરવાળો એટલે સિગ્મા એક્સ, આનો સરવાળો એટલે સિગ્મા વાય, આનો સરવાળો કરશો તો સરવાળો આવશે 220, આનો સરવાળો કરશો તો સરવાળો આવશે 908।
x bar અને y bar શોધવાનું તો x bar માટે સૂત્ર છે x bar બરાબર સિગ્મા x ભાગ્યા n સિગ્મા h છે 220 n બરાબર કેટલી સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8 તો ભાગ્યા 8 એટલે x bar તમને અહીંયા મળશે 27.5 बाजू में y बार बराबर सिग्मा y भागिया n सिग्मा y 908 भागिया 8 तो y बार बराबर मन से हमने 113.5 आया बनने अक्षर 0.5 है जारे अक्षर 0.5 आवे तेरे सूत्र आवे कि r बराबर n सिग्मा u v माइनस कॉमस्मा सिग्मा यू गुना सिग्मा पी भाग्या वर्गमूल में यन सिग्मा यू नो स्क्वायर माइनस कॉमस्मा सिग्मा यू कॉमस्मा स्क्वायर गुना बीजा वर्गमूल में यन सिग्मा वी नो स्क्वायर माइनस कॉमस्मा सिग्मा वी आखा नो स्क्वायर तो सर्वात में आपने शोधवानो छे यू यू शोधवा माटे x माइनस a तो a गमे ते संख्या तमे लई शकशो x माथी तो x माथी गमे ते संख्या लो तो पण आंसर आवशे पण लेवानी एवी संख्या जे x मां सौथी नानी होय तो x मां सौथी नानी कई छे 15 तो आपणे a बराबर केटला लई आया 15 तो 15 माइनस 15 करशो तो आंसर આવશે 0 18 माइनस 15 એટલે જવાબ આવશે 3 20 माइनस 15 જવાબ આવશે 5 25 माइनस 15 જવાબ આવશે 10 29 माइनस 15 જવાબ આવશે 14 35 माइनस 15 જવાબ આવશે 20 40 माइनस 15 जवाब आवशे 25 38 माइनस 15 जवाब आवशे 23 बाजू में 20 शोधीशु 20 शोधवा माटे y माइनस b અને b એવી સંખ્યા જે y માં સૌથી નાની હોય तो y માં સૌથી નાની સંખ્યા લઈએ તો કઈ છે 85 તો એને b લઈ લેવાનું તો b બરાબર 85 તો 85 માઈનસ 85 એટલે જે આન્સર આવશે 0 93 માઈનસ 85 એટલે જવાબ આવશે 8 95 માઈનસ 85 જવાબ આવશે 10 105 માઈનસ 85 જવાબ આવશે 20 115 माइनस 85 जवाब आवशे 30 130 माइनस 85 45 140 माइनस 85 जवाब आवशे 55 145 माइनस 85 जवाब आवशे 60 स्टॉप अब आगर शोधवानो छे यू बी आ यू अने आ बी बन्ने नो गुणाकार એટલે 0 ગુણ્યા 0 આગળ યુ અને વી એટલે આપણે શોધવાનું છે યુ બી યુ બી શોધવા માટે યુ અને વી બન્ને નો ગુણાકાર તો 0 ગુણ્યા 0 એટલે 0 8 ગુણ્યા 3 તો આવશે 24 5 ગુણ્યા 10 આવશે 50 10 ગુણ્યા 20 તો આવશે 200 14 ગુણ્યા 30 તો આવશે 420 45 ગુણ્યા 20 તો આવશે 900 25 ગુણ્યા 13 75 તો આવશે 83 સરવાળો એટલે સિગ્મા યુ બી એનો સરવાળો આવશે 4000
349 बाजू में योनो स्क्वेर એટલે આ યોનો સ્ક્વેર કરવાનો તો 0 નો સ્ક્વેર 0 3 નો સ્ક્વેર 9 5 નો સ્ક્વેર 25 10 નો સ્ક્વેર 100 14 નો સ્ક્વેર 196 20 નો સ્ક્વેર 400 25 નો સ્ક્વેર 725 23 નો સ્ક્વેર 529 સરવાળો એટલે સિગ્મા યુ નો સ્ક્વેર સરવાળો કરશો તો સરવાળો આવશે 1884 બાદમાં મી નો સ્ક્વેર 0 નો સ્ક્વેર 0 8 નો સ્ક્વેર 64 10 નો સ્ક્વેર 100 20 નો સ્ક્વેર 400 30 નો સ્ક્વેર 900 પછી 55 નો સ્ક્વેર આવશે 3025 અને 60 નો સ્ક્વેર આવશે 3600 સરવાળો એટલે સિગ્મા વી નો સ્ક્વેર સરવાળો કરશો તો સરવાળો આવશે 10104 સૂત્રમાં કિંમત મૂકીશું તો એન બરાબર 8 ગુણ્યા યુવી યુવી બરાબર યુવી છે 4349 માઇનસ યુ તો સિગ્મા યુ આપણે જોડે 100 સિગ્મા બી છે 228 ભાગ્યા વર્ગમૂળમાં એન બરાબર 8 યુનો સ્ક્વેર તો યુનો સ્ક્વેર છે 1884 માઇનસ સિગ્મા યુ તો સિગ્મા યુ એટલે 100 કૌંસમાં વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન બરાબર 8 વી નો સ્ક્વેર વી બરાબર 10114 માઇનસ સિગ્મા બી તો સિગ્મા બી 228 આખાનો સ્ક્વેર ગુણાકાર કરીશું તો ગુણાકાર આવશે 34792 માઇનસ ગુણાકાર કરીશું 100 ગુણ્યા 228 તો જવાબ આવશે 22800 ભાગ્યા વર્ગમૂળમાં 8 ગુણ્યા 1884 કરીશું તો જવાબ આવશે 15072 માઇનસ 100 નો સ્ક્વેર એટલે 10000 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 10114 ગુણ્યા 8 કરીશું તો જવાબ આવશે 80912 માઇનસ 228 નો સ્ક્વેર 51984 પછી માઇનસ કરીશું તો માઇનસમાં જવાબ આવશે તમારો 11992 ભાગ્યા આ બંનેમાંથી માઇનસ કરીશું તો જવાબ આવશે 5072 ગુણ્યા બીજા વર્ગમૂળમાં માઇનસ કરીશું તો જવાબ આવશે 28928 11992 આ બંનેનો ગુણાકાર આવશે 14 67 22 816 11992 ભાગ્યા વર્ગમૂળમાં બહાર કાઢીશું તો જવાબ આવશે 12112.9193 ભાગ આપ્યા પછી ફાઇનલ આન્સર આવશે તમારે 0.99